भी प्रणाम पची चिंतन मां निधि ध्यान થઈ જાય છે એ ભી પ્રણામ ચિંતન માં નિધિ ધ્યાન થઈ જાય છે એવું છે સમજાવ તમને કે તમે જે વસ્તુ પુરુષાર્થ સ્વરૂપે કરો છો શું કરો છો પુરુષાર્થ અને તમે જે કોન્સન્ટ્રેટ કરો છો એ આખું પરિણામ છે એ પુરુષાર્થ છે કારણ કે ત્યાં તમારો પ્રયાસ છે શું છે પ્રયાસ જ્યાં પ્રયાસ નથી આપણે આખું બંધ કરીને દાદા ભગવાનનો ફોટો એમને દેખાયો તો એ પુરુષાર્થ નથી પણ પછી એ દેખાયા પછી તમે ભાવ કર્યો એ તમારો પુરુષાર્થ છે આમ ડિવિઝન પાડી દેવાનો ભાવ એ પુરુષાર્થ અને સ્વાભાવિક થાય તે પરિણામ ચોખ્ખું જ વસ્તુ છે ને ગોળ પણ નથી કોઈ કામ બે ત્રણ દિવસ વિચાર કર્યા પછી થાય તો ઈ શું એ કામ કરવા માટેના વિચારોની તૈયારી પરિણામ સ્વરૂપ લાયા એમાં આપણે ભેડાનો કેવે ભેડાનો કેવે છે રિઝલ્ટ આવે એમાં અંદર કાર્યની અપેક્ષાએ જે જે વિચારો આયા એ તો પરિણામ છે એ વિચારોમાં આપણે ભર્યા એવું ક્યારે કહેવાય હવે આજે આપણે ડિસિઝન લેનારા હોઈએ તો શું કીધું આજે ડિસિઝન લેનારા આપણે નથી એ પ્રક્રિયા ડિસિઝન તરફ જઈ રહી છે આઈધર ફેવર કે અનફેવર પ્રક્રિયા શું થઈ છે ડિસિઝન તરફ જઈ છે કયું ડિસિઝન કરવાના હિસાબનું આઈધર આપણે ફેવર થાય ક્યાં તો અનફેવર થાય પાસ થાય ક્યાં તો ફેલ થાય છોકરો જોવો છે છોકરી જોવો છે તો એને અનુરૂપ એના વિચારો કેવો હોવો જોઈએ કેવા હું હોવા જોઈએ કેવો દેખાવ હોવો જોઈએ આ બધું રો મટીરિયલ અંદર છે શું છે ને એને અનુરૂપ જ તમને પિક્ચર દેખાય વિચારો આવે બુદ્ધિ એવું જ કામ કરે કે આને આવું જોઈએ આને આવું જોઈએ અને જે દિવસે જેની સાથે તમારો હિસાબ હોય એને તમે જુઓ એટલે તમને ક્લિક થઈ જાય ક્લિક કહેવાય કે ક્લિક એટલે ગયા અવતારની ડિઝાઇન ઉપર આજની નહીં સમજી ગયા એટલે ક્લિક થાય એટલે ટેલી થયું તમે જે ડિઝાઇન બીમાં રાખી હતી એક ડિઝાઇન એ હામે મળી ગઈ યસ હવે તમારી બાજુ વાળો જે હોય તમારી આગળ એને નહીં પસંદ પડે ક્લિક એને કરવાનું નથી સમજાય એટલે બે ને ક્લિક થઈ ગયો એ ડિઝાઇન પ્રમાણે આવ્યો કઈ ડિઝાઇન તો કે પરિણામમાં લઈ ગયા હતા તે અને એ પરિણામ પર ડિઝાઇન અહીંયા પરિણામ રૂપ પાછી ઉકલી એટલે આમાં નવું કઈ છે નહીં આખું ડિઝાઇન છે આ તો લગ્નમાં કીધું એવું બિઝનેસમાં કેવું એવું વ્યવહાર ચલાવવામાં કેવું એવું સમાજમાં બધાની પોતાની ડિઝાઇન તૈયાર છે અને ડિઝાઇન પ્રમાણે એની વર્તણૂક છે અંદરની બહારની બે સ્થૂળ અને સૂક્ષ્મ બે જાગૃતિ છૂટા રહેવામાં છે જાગૃતિ દેહને અનુરૂપ ભાવ કરવામાં છે જાગૃતિ અંદરના અંતસ્કરણને કે બહારની મન વાણિકાયાને વધારવામાં નથી છે જ નહીં અને બટી શકી એમ પણ નથી શું કીધું આજે તો કહે છે એને તો ઉપાધિ છે ને જાગૃતિ અંતકરણને બદલે ને મનને એમ જાગૃતિ અંતકરણને બદલે ને મન બગડતો હોય તો કે નહીં તો આ બાજુ આવી જાય ડિસ્ચાર્જ અંતસ્કરણ કઈ ના કરી શકે ડિસ્ચાર્જ ને પડે જાગૃતિ પુરુષાર્થ આપણે થતો હોય ને આત્મા તરફ જવું છે તો કે સંસાર તરફ આપણે આત્માની તરફ જઈએ એટલે જાગૃત અંતસ્કરણ જે છે એ આજનું કેવું જ્ઞાન છે તમારું આજનું ડેવલપમેન્ટ આજનું આજનું ડેવલપમેન્ટ વર્તમાન ડેવલપમેન્ટ વર્તમાન સંજોગો અને પાછું લઈને આવેલા ડેવલપમેન્ટ આ ત્રણ વસ્તુ ભેગા થવાની પ્રક્રિયા રૂપે નવું અંતસ્કરણ બંધાય છે પાસ્ટનું ડેવલપમેન્ટ વર્તમાન સંજોગો અને વર્તમાન જ્ઞાન આ ત્રણના પ્રોસેસથી નવું અંતસ્કરણ બંધાય છે એ નવા અંતસ્કરણની પ્રોસેસથી વાણી અને કાયાના બીજ પડે છે એ નેક્સ્ટ વર્તમાન મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતસ્કરણ રૂપે કામ કરે છે રેડીમેડ અને વાણી અને કાયા બાહ્ય કામ રૂપે કામ કરે છે પણ રેડીમેડ કેવું
ઉતરાવણ એવી અંદરની પ્રોસેસ અને એવું બહારનો સંજોગ આ અંતકરણ સુધરે બદલે નવું થાય એ નેક્સ્ટ વર્તમાન એ પ્રતિષ્ઠિત આત્મા એ પ્રતિષ્ઠિત આત્મા પ્રતિષ્ઠિત આત્મા એટલે અંતસ્કરણ પણ કયું જીવ તું કયું જીવ મરેલું ને અત્યારે ઉકલે છે મરેલું છે હા ઉકલે છે મરેલું છે ડેવલપમેન્ટ તો અલગ અલગ હોય છે ને હોય ને એટલે મેં તારું વસ્તુ કીધું ને પાછલા અવતારનું ડેવલપમેન્ટ વર્તમાન સંજોગ અને પાછું વર્તમાન જ્ઞાન આ ત્રણે વસ્તુની ભેગા આ ત્રણે વસ્તુ જે છે એ તમારી અવેરનેસ રૂપે કામ કરે છે અને એ અવેરનેસ ને આધારે તમારું નવું સર્જન થાય છે નવું મન નવી બુદ્ધિ નવું ચિત્ત નવો અહંકાર વાણી અને કાયાના પીસ પડે છે વર્તમાન સંજોગો સારા છે એવું સમજીએ પછી જ્ઞાન મળ્યું છે તમારે ડેવલપમેન્ટમાં પછી કચાશો હોય પણ ડેવલપમેન્ટ છે ને એ ડેવલપમેન્ટ તમને જ્ઞાન સમજવા માટે કામ લાગે ખાલી ડેવલપમેન્ટ લઈને આવ્યા છે એટલે એવું નહીં પણ લઈને આવેલું ડેવલપમેન્ટ જેટલું હાઈ હોય એટલું આ જ્ઞાન આપણને આસાનીથી સમજાય એટલી ડીપનેસ થી સમજાય શું સમજાય નહીં તો છીછડું સમજાય શબ્દ ને શબ્દ ના અર્થ પણ સમજાય લેવલ છે બધા શું છે સમજણ માં શું છે લેવલ છે લેવલ સંજોગ તો એમનો છે આજે આજે તમે દાખલો આપો સ્થળ દાખલો એ તમને સમજાય આજે તમે એક બિઝનેસ કરો છો એ બિઝનેસમાં તમારો 25 લાખ નો અનુભવ છે અને બીજે તમારા જેવો જ બિઝનેસ કરે છે એ 5 વર્ષનો અનુભવ છે અને બીજો ત્રીજો વ્યક્તિ એવો છે કે જેને અનુભવ 6 મહિના છે હવે આ ત્રણે વ્યક્તિઓ એક જ સરખા પ્રશ્નો આવે એક જ સરખા પ્રશ્ન બરાબર છે પણ ત્રણેની સમજણ કેવી હોય સંજોગ એક છે પણ સમજણ સમજણ કયા ધારે છે એક્સપિરિયન્સ ના એ જે એક્સપિરિયન્સ છે એ એ પછી ડેવલપમેન્ટ ના કર્મ થાય આધ્યાત્મિક ડેવલપમેન્ટ છે ને એ એક્સપિરિયન્સ ના આધારે કર્મ થાય છે એક્શન ના આધારે નહીં એ ડેવલપમેન્ટ કેરી ફોરવર્ડ થાય એટલે તમને જતાની સાથે વાતનો સાર મળી જાય શું મળી જાય નથી કહેતા 5 વર્ષનો છોકરો 8 વર્ષનો 10 વર્ષનો 12 છોકરો અને ગીતા અને ગીતાનું એક્સપ્લેનેશન કે મહાભારત કે વેદાંત કે જૈનના આગમો ફટાફટ બોલતો હોય એટલે સમજાઈ શકે પાછું બોલવું એ તો રિપીટેશન છે પણ પાછું એક્સપ્લેન કરી શકે કેમ કેમ વિધમાં છે વાત ડેવલપમેન્ટ લઈને આવ્યો છે ફટાફટ સમજાવે કેવું સમજાવે સામાન્ય વ્યક્તિની કલ્પના પણ ના આવે એવું એનું એક્સપ્લેનેશન હોય કે લઈને આવ્યો છે શું છે એ વાક્યનું શું મિનિંગ થાય એની ડીપનેસ શું છે એવી દ્રષ્ટિ લઈને આવ્યો છે તો વાણી એવી જ નીકળે એવું પરિણામ જ છે પણ સમજવા આવે કે કેમ આવું નીકળ્યું કેમ તો કે રિઝલ્ટ છે એ ડેવલપ થયેલું લઈને આવ્યો છે એ ડેવલપમેન્ટ પણ આજે નવા સર્જનમાં પણ કામ લાગે ગયા અવતારનું ડેવલપમેન્ટ નવા સર્જનમાં કામ લાગે ત્યાં સુધી સમજાય નહીં અથવા સમજાય તો બહુ જાડી ભાષામાં સમજાય કેવું સમજાય મર્મ ના સમજાય શું ના સમજાય મર્મ ના સમજાય એટલે મર્મ ક્યારે સમજાય ડેવલપમેન્ટ ની ચોગરદમ થી જેની વિઝન હોય ચારે કોણ ત્યારે એને સાર કરતા એક દ્રષ્ટિકોણ થી નહીં એક દ્રષ્ટિકોણ થી તમે વાત સમજો બીજા દ્રષ્ટિકોણ થી ખોટી પણ હોય આજે આપણને એક દ્રશ્ય આપે એક વ્યક્તિનું જોયું 500 ફૂટ દૂરથી એક વ્યક્તિને જોયું બરાબર છે કોઈ કે કેવો લાગે છે તો આપણને જે દેખાય છે એ આપણે કહીએ બરાબર છે હવે એ જ વ્યક્તિને 500 ફૂટ દૂર કોઈ બે સાઈડથી જોવે તો કેવું મળે તમને વ્યક્તિ દેખાય છે ને પણ જેવું દેખાય એવું કરે છે ને સમજાય છે એટલે જેને એટલે તમે અત્યારે વર્ણન કરો છો એ એક જ એંગલ થી જોઈ શકો બીજો એંગલ તમને ખબર નથી એ પણ કરે છે એક જ એંગલ થી કરે છે પણ એ તમારું નથી એટલે બંનેનું ઓપોઝિટ છે કેવું છે અને વ્યક્તિ એક જ છે એવી રીતે સંજોગોને જ્યારે ચારે કોરથી જોવામાં આવે ત્યારે તમને સાર કામની ક્ષમતા ઉત્પન્ન થાય એક્ઝેક્ટ સાર જેને આપણે શું કહીએ છીએ મર્મ કહીએ છીએ શું કહીએ છીએ મર્મ મર્મ આવી રીતે ડેવલપમેન્ટ ના એમાં ડેવલપમેન્ટ હેલ્પ કરે તમને આજનો સંજોગ અને આજનો જ્ઞાન આજનો સંજોગ અને આજનો જ્ઞાન એ તો તમને હેલ્પ કરે છે પણ એની સાથે ડેવલપમેન્ટ હોય તો એમાં સાર કાઢવામાં તમને હેલ્પ કરે કારણ કે લઈને આવ્યા છો જે વસ્તુ જેને પાસ કરી હોય એને ફેરથી પાસ ના કરવાની
એટલે સાર તો આવો નીકળી ગયો છે, જો પાંચ ઇન્દ્રિયોના માં સુખ નથી, પણ એમાં કામ કરે ને લેવલ કરે ને, એ તો કહું છું, એ જ કહું છું ને હું. આપણે એક એક વાક્યનો સ્થૂળ અર્થ સમજવો અને સૂક્ષ્મતમ અર્થ સમજવો એમાં બહુ ફેર છે સાહેબ. સ્થૂળ અર્થ તો ઘણા બધાને ખબર પડી જાય સાંભળતાની સાથે અથવા વાંચતાની સાથે, પછી એનો મર્મ છે ને એ પછી ઇન્ડિવિડ્યુઅલ છે. કેવું છે આજે સંસારમાં સુખ નથી એવું કેવું સાંભળીને અથવા વાંચીને અને અનુભવો એ જુદી વસ્તુ છે ને સાહેબ. શું છે સાંભળીને વાંચીને આપણે રિપીટ કરવું શબ્દને એ જુદી વસ્તુ છે અને અનુભવવું એ જુદી વસ્તુ છે. કે સુખ નથી એની પાછળ આપણે ડેવલપ થયેલી દ્રષ્ટિ હોવી જોઈએ. શું હોવી જોઈએ? હા, ડેવલપ થયેલી દ્રષ્ટિ હોય એટલે સુખ સુખ રૂપે જ ના લાગે, બધું બંધન જ લાગે. શું લાગે? બંધન. આપણે જે ડેવલપમેન્ટ પરિણામમાં લઈને આવ્યા છે, સમજો કે મોક્ષ માર્ગ હતો સ્પિરિચ્યુઅલ હોય આધ્યાત્મિક, એ આપણને આ ભાવમાં ફરી પાછું આગળનો પુરુષાર્થ કરવામાં, એનાથી આગળનો પુરુષાર્થ મર્મ રૂપે એટલે અનુભવ રૂપે જ મર્મ રૂપે જવા માટેનો હોય, હેલ્પ કરે, હેલ્પ કરે. કારણ કે જેટલું આપણે ડેવલપ થઈને આપણે સમજ્યા હોય આ વાતને, એ ડેવલપમેન્ટ એક્સપિરિયન્સમાં એક્સપિરિયન્સ જે તમને થાય એ એક્સપિરિયન્સ અંદરનો એક્સપિરિયન્સ પુરુષાર્થમાં આપણે મળ્યો, સમજો કે આ ગોમાં જ્ઞાન થયું, સર્ટન લેવલ સુધી આપણને એવું લાગે છે કે સર્ટન ડેવલપમેન્ટ કઈક લઈને આવ્યા જેવું લાગે આપણને, કારણ કે સમજાય છે વાતો બધી અનુભવી દેખાતું હોય છે એમને, આપણને એ પણ સમજાય છે. હજુ આપણને તો એ કઈક એવું ચારે કોટનું તો હા દેખાતું નથી, કે હજુ તો અનુભવનો પુરુષાર્થ આપણે કરવાનો બાકી છે એવું સમજાય. તો એ પુરુષાર્થ આપણે ફક્ત ભાવ રૂપે જ કે ભગવાન, હા ભાવ પુરુષાર્થ એટલે જ ભાવ. અને તો એ પછી કોલમ જુદું પડી આપણે, તો એનો આગળ કોલમ જુદું પડી નાખ્યું આપણે. હા એ બરાબર છે, એટલે કોલમ ના તમને ખ્યાલ આવે કે રોડ કોણો છે, એ ડેવલપમેન્ટ ભેડકેલ ના છે કે એ ડેવલપમેન્ટ પણ મારે આ ભાવ પુરુષાર્થ થી જ પરિણામ સ્વરૂપે આવશે. ભાવ એટલે જે ભાવ આપણે જે અત્યારે જે ભાવ કરીએ છીએ એ ભાવની પાછળ દરેક વ્યક્તિની પોતાની સમજણ છે. એ સમજણ જે છે એ સમજણ વગર તો ભાવ થાય નહીં. સમજો કે હું એક જ ભાવ એક ભાવ કરો, સમજો દાદા ભગવાન એવું આપ્યું છે આપણા પ્રાર્થના વિધિમાં કે જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનો યથાર્થાય કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન અને કેવળ ચારિત્રમાં પરિણમ હોય. આ એટલું ઊંચું વાક્ય છે કે એ છેવટે અનુભવ કક્ષાએ આપણને એ મર્મ આપણે જે વાતો કરીએ છીએ એ કક્ષાએ મૂકી દે એવો પુરુષાર્થ વાળો ભાવ લાગે છે. બરાબર, એ એ બાબા સાચી છે. પણ એટલે એ જ્ઞાની પુરુષ આપેલું એમના અનુભવનું વાક્ય છે, હા એમના અનુભવ. હવે આપણે જે અત્યારે બોલીએ છીએ એ આપણી સમજણથી બોલીએ છીએ, આપણને આપેલું અને આપણે સમજણથી બોલીએ છીએ. હા એટલે કે એ મને એવી રીતનું સમજાય છે કે આ ભાવ પુરુષાર્થ હે ભગવાન, આ ભાવ પુરુષાર્થ મારો જો તમે એટલે આ જો મારો આ ભાવ પુરુષાર્થ આટેન્ટિક જો સફળ થાય તો કે આ પરિણામ આવીને ઉભરે મને લાગે છે એવું સમજાય છે. તો કે આ ભાવ પુરુષાર્થ એ પરિણામ લાવવા માટે આવવા માટે એટલે આ ભાવ પુરુષાર્થ બરોબર છે. વિનાશી ચીજ ખપતી નથી કારણ કે મારે અવિનાશી પ્રાપ્ત કરવું છે. હવે જ્યાં જ્યાં વિનાશી સંજોગો આવે વિનાશી સંજોગો અને તે સંજોગો પાછા મોક્ષ માર્ગ માટે સહાયક હોય લાયકનેસ હોય તો પાછા કામ કરશે સાધન તરીકે. એટલે આ બધી વસ્તુ એટ અ ટાઈમ અવેરનેસ વગર ખબર પડે. તું તો એકાંત જ બોલે આજે કદી કોઈ વિનાશ પર ખપતી નથી, પણ એ મિકેનિકલ વાક્ય છે. હવે એ વિરોધ છે આ વાક્ય જે છે એટલે એની
એની સમજણ હોવી જોઈએ કે ભાઈ વાક્ય સાચું છે, પણ વાક્યને જે આપણે યુટિલાઇઝ કરવાનું છે તે આપણા લેવલ પ્રમાણે કરવાનું છે, કે આપણે હજુ આપણે એવા કેટલાય સંજોગોની જરૂર છે કે જે સંજોગો આપણને સહાય કરે, શું કરે, સહાય કરે એટલે આગળ લઈ જાય આપણા ધ્યેયને અનુરૂપ સંજોગો, કેવા ધ્યેયથી વિરુદ્ધ નહીં, એની જરૂર છે પાછી. એટલે એટલે આ વાક્ય બોલતા હોઈએ ત્યારે પણ આ વાક્યનો કઈ રીતે ઉપયોગ કરવો તે આપણે લક્ષમાં હોવું જોઈએ, એકાંતિક ના હોય, શું ના હોય. આ વાક્ય જે છે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય એ ભગવાન આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી, ત્યારે પહેલે તો એ વસ્તુ જે વિનાશી ચીજો છે કે એમાં સુખ નથી એ એનો ચિંતન કરીને મનન કરીને જ્ઞાનીએ કહ્યું છે દ્રષ્ટિ કરીને કે ખરેખર સુખ ત્યાં છે કે નહીં એ એમાં કન્ફર્મ થઈ ગયા કે ભાઈ ત્યાં સુખ નથી, અને હે ભગવાન મને ખરું સુખ તો તમારામાં આપના કેવળ શુદ્ધાત્મા અનુભવ છે, કે આપનો કેવળ જ્ઞાન સ્વરૂપનો જે અનુભવ આ અનંત સુખનું ધામ છે એ એ મારા અનુભવમાં જ સુખ છે, એ દ્રઢ આ કરું છું કે મારે આ જોઈએ છે એવી અંતરપૂર્વક કે એ ભાવના જેને કહીએ ને એને, એટલે કે આ આ રીતે એ એક ભાવ પુરુષાર્થ પણ કેવો એવું લાગે છે કે એ અડબડ હોઈ શકે આગળ જવામાં હેલ્પ કરે, એટલે અડબડ હોઈ શકે એની એની પર તીવ્રતા જો બરાબર સમજાયો તો કે ભાવ પુરુષ સમજાય કરેક્ટ પરિણામ લાવીને મૂકી શકે, જેટલી સમજાય ને એટલી તીવ્રતા હોય, એટલી એક્ઝેક્ટનેસ હોય, તીવ્રતા એટલે એક્ઝેક્ટનેસ. જેમ પાંચમા ધોરણનું બાળક હોય એની પાસે જે નોલેજની અપેક્ષા રાખીએ એ દસમા પાસે વધારે રાખીએ, ગ્રેજ્યુએટ વાળા પાસે વધારે રાખીએ, માસ્ટર ડિગ્રી પાસે વધારે રાખીએ, એમાં પ્રેક્ટિકલ જ્ઞાન વાળા પાસે વધારે રાખીએ, એવી રીતે આપણે ગ્રેડેશન એક જ સબ્જેક્ટ ઉપર દરેકનું નોલેજ અલગ અલગ હોય, નોલેજનું મતલબ ડીપનેસ અલગ અલગ હોય. હા હવે લેવલ પ્રમાણે બરાબર હવે પણ સાથે સાથે જેવું સમજણ હોય એવું તમારું હાર્ટલી બીજ પડે. હવે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગત ની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી, એટલે લક્ષ માં તો એ જ હોય છે કે સ્પષ્ટ વિજ્ઞાન જેને કે કેવળ જ્ઞાન સ્વરૂપ નો અનુભવ થયો પહોંચવા માટે જે કેવળ અજ્ઞાન ના કારણો છે એને આપણે સમજવા પડે ને તો સમાપ્ત થાય ને. તો એ સમજો કે હું આ જેટલા સમજાશે જેટલા સમજાશે એટલા તમે એને માઇનસ કરી શકો. હવે એ હું કહું છું કે હવે એ માઇનસ કરશો એટલું તમારું એનું અંતર ઘટતું. મારે મારે પેલું પરિણામ છેલ્લું જોઈએ છે એટલે હું આ ભાવ પુરુષાર્થ કરું છું, કારણ કે મને સમજમાં આવ્યું છે કે મારા ભાવ પુરુષાર્થથી આ પરિણામ આવવાનું છે. હવે તમે કહો છો કે આ જે અજ્ઞાન પરિણામ આ જે છે બધાને ભાગાકાર કરવા પડશે, તો કે એ ખરેખર પ્રોસેસમાં આવી જશે કે અહીંયા મારે કે એના માટે પણ પ્રોસેસ પુરુષાર્થ કરવો. આમાં કેવું છે સમજાવું તમને, આ જે પ્રોસેસ કઈ રીતની હોય છે તમને 16 લાખ નું આપું. દાખલા તરીકે અમદાવાદ નો વ્યક્તિ છે, દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ આપણે કે મુંબઈ એ આપણું ડેસ્ટિનેશન છે, શું છે, મોસ્કો કે જે બોલે. હવે એક વ્યક્તિ અમદાવાદમાં જબરજસ્ત હોય, તીવ્રતા વાળો હોય, તીવ્રતા પણ અવસ્થાઓ ઉચાવનારી હોય તો આપણે જે રીતે ગુચવાળાથી
ગુચવાડા વાળી પાડી હતી તે ગુચવાડા વાળી આવી એટલે એ અવસ્થા હવે એ ગુચવાડા વાળા હવે આપણે અજ્ઞાનતા કરીને ગુચવાડા વાળી પાડી હતી હવે જ્ઞાન કરીને ઉકેલ લાવે એટલે એ ડિસ્ટન્સ વધારે ને આપણે આપણે માની કે ભાઈ મને શેઠ કેમ આવ મળ્યા મને નોકર કેમ આવ મળ્યા મને વાઈફ કેમ આવ મળી છોકરા કેમ આવ મળ્યા હસબન્ડ કેમ આવ મળ્યો પણ એક મળ્યા એ ફરિયાદ સ્વરૂપે ના આવવું જોઈએ પૂરા કરવા પડે
આપણે થાય ને એ તો આપણે સહજ રીતે પૂરા કરીએ તો આપણે કીધું જ ને એમાં ડખો ડખલ ના કરીએ આપણે કઈ જે બી આવે એ એટલે આપણે દાખલો આપ્યો ને કે તમે અમદાવાદ થી બોલો છો દિલ્હી થી બોલો છો કલકત્તા થી બોલો છો એના આધારે તમારું અંતર છે બોલો છો તમે બરાબર છે બરાબર છે બરાબર જવાબ તમારો સાચો છે બરોબર છે પણ એ જવાબ સુધી પહોંચવાનું જે તમારું અંતર છે એ તમારે કાપવું પડશે એ તમે બોલો કે મારે મોક્ષે જવું છે મુક્ત પુરુષોની વાતોને સમજવાની ક્ષમતા એને ડેવલપમેન્ટ કહેવાય ડેવલપમેન્ટ એટલે કે આત્માનું ડેવલપમેન્ટ નથી આ જગતની સનાતન વાતોને સમજવાની ક્ષમતા સનાતન રિલેટિવ સત્યની સનાતન સત્યને સમજવાની ક્ષમતા એનું નામ આધ્યાત્મ ડેવલપમેન્ટ એ ડેવલપમેન્ટ જેનું હાઈ હોય એને સાર કરતા જલ્દી આવે પણ જેને ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટમાં રસ હોય એનું ડેવલપમેન્ટ લિમિટેડ કહેવાય કેવું કહેવાય સમજાય છે ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટમાં એનું એમ થતો કોઈ સાયન્ટિસ્ટ બને કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને કોઈ લોયર બને અંતે આ બધા વિકાસના જે સ્થાનો છે વ્યવહાર જગતમાં જેને વિકાસ કરે છે એ બધા સ્થાનો અંતે પ્રકૃતિને મજબૂત કરવાના સાધનો છે એને પરમાત્મા સાથે લેવા દેવા નથી ત્યારે સમજાય કે હવે આ હું જે ડેવલપમેન્ટ કહું છું એ કયું ડેવલપમેન્ટ આ નહીં જે આ પાંચ ઇન્દ્રિયો અનુભવે છે તે ડેવલપમેન્ટ નહીં કે જેમાં જગત અંજાઈ જાય છે તે નહીં એવું સમજાય જગત એ વિકલ્પો થી ભરેલું છે શું છે જગત ને વિકલ્પ હોય શકે નહીં કોઈ દિવસ વિકલ્પો થી જ ભરેલું છે હવે એ વિકલ્પો માંથી તમારે નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવી હોય નિર્વિકલ્પ દશાની અનુભૂતિ કરવી હોય તો ભગવાન શું કરવું તો ભગવાન એવું કહે છે કે જેટલા વિકલ્પો છે એને વિકલ્પો તરીકે તું જાણ શું કહે છે અને એ વિકલ્પો બંધન રૂપ છે એમ જાણ તો તને નિર્વિકલ્પ દશા શું છે સમજાશે પણ ભગવાન મને તો મને કઈ ખબર પડશે ભગવાન કે તને ખબર પડવાનું નથી તારી સામે આવે એને જ ખ્યાલ આવે કે વિકલ્પ કહેવાય બસ લઈ લઈને આવવાનું નથી એમાં બધે એના માટે કલાક કલાક સમય કરવાનું નથી પણ તારી સામે આવે છે ત્યારે ક્યાં વિકલ્પ છે પણ શું છે કોઈ કે ભાઈ આમાં શું છે આપણે સામે જોયું બરાબર છે પણ વિકલ્પ છે આત્માના સુખનો વિકલ્પ છે એ સાચું સુખ નથી કોઈ કે ના આમ કરવાથી સારું લાગે ભારી લાગે છે બાકી બધું યથાર્થ સમજણ અનુભવ જ્ઞાની એ જે બોલે છે એની યથાર્થ સમજણ પુરુષાર્થ રૂપે મળે છે ત્યારે દાદા ભગવાન જે પ્રમાણે કહે છે કે આ બે એક બે અવતારી માં તમે ત્યાં પહોંચી શકો તમારા ડેસ્ટિનેશન એ સીધું જણાય છે કારણ કે આ એ આ ભાવમાં યથાર્થ સમજણ પ્રમાણે જે પુરુષાર્થ થાય એનાથી ડિસ્ટન્સ તો ઓછું થવાનું છે તેના પછીથી જે પુરુષાર્થ થશે ત્યાં કદાચ નેક્સ્ટ ડેસ્ટિનેશન આવી પણ શકે પણ આ તમે હમણાં જે કહો છો ને આ કે વિકલ્પોને બાદબાકી કરવાની બાદબાકી એ અહીંયા જે કે ભારી લાગે છે કારણ કે આપણે વિકલ્પને કારણે તો આ સંસારમાં ભટકે છે હવે ઈ હવે હવે અહીંયા જે આપણો આરોપ છે હવે સુખના અચીવ કરવા આ એ પૂછું છું એ જે આરોપ આપણો છે એ આરોપને આપણે ડાઇલ્યુટ કરવા પડશે શું કરવા પડશે ઓગાળવા એ જે વિકલ્પો આવે છે એ સામે આવે એ વિકલ્પો ફક્ત વિકલ્પો સુખ ને અનુલક્ષીને જ છે બધા બંને સુખ દુઃખ ભેદ અનુલક્ષી સુખ ને દુઃખ એમના અભિપ્રાય છે બરાબર છે
બંને ઓપિનિયન છે તો કે એ બધા વિકલ્પો એને લગતા જ હશે હા સેન્ટર માં તો આ સુખ ગમતા ને ના ગમતા બધા બધા વિકલ્પો હશે વિકલ્પો લાઇક ને ડિસલાઇક જેને કહેવાય યસ એ વિકલ્પો ને આપણે જ્ઞાને કરીને ઓળખવા પડશે પછી સમાઈ શકો તારે ખ્યાલ આવે ને વિકલ્પ એટલે શું વિકલ્પ ને નહીં ઓળખો તો નિરુપર ક્યાં જવું પડશે બરાબર છે વિકલ્પ ને વિકલ્પ તરીકે નહીં ઓળખો તો નિર્વિકલ્પ ધારા કેમ સમજાશે એટલે તો કે સંસારમાં સુખ નથી સંસારની કોઈ ભૌતિક સુખોમાં આ ચીજોમાં સુખ નથી એવું જ્યારે એને સમજમાં આવી જાય છે ત્યારે જ પેલી ખબર પડે કે ક્યાં સુખ છે એ તો ગ્રોસ છે એ ગ્રોસ એ ગ્રોસ એ જે સ્ટેટમેન્ટ છે ને ગ્રોસ છે અને આપણું લિવિંગ ટ્રાન્ઝેક્શન હોય છે કેવું છે લિવિંગ ટ્રાન્ઝેક્શન તું દાખલો આપણે તમને બધા કહી દઉં આજે જ્ઞાની પુરુષ એમ કહ્યું કે સિલવાન હોવો અખંડ બ્રહ્મચારી હોવો અને સિલવાન હોવો તો આમ સાપ છે ને સાપ એ પણ આઘા પાછા થઈ જાય એટલાથી પસાર થાય તો એવો એનો તાપ હોય એવું દાદા ભગવાને આપણને કીધું આપણે સાંભળ્યું અને આપણને ભાવ થાય કે આવું પણ સિલવાન નું આપણને પ્રાપ્ત થાવ સમજાય છે ભાવ થાય બરાબર હવે એ એક સંજોગ આવ્યો એમને કહેવાનું તમારે સાંભળવાનું અને એ વખતે તમારે સમજવાનું આ એક સંજોગ આવ્યો હવે એ સંજોગ પછી તમે જે પ્રેક્ટિકલ લાઈફ જીવો છો શું જીવો છો જેમાં અલગ અલગ સમયે અલગ અલગ સ્થળે અલગ અલગ વ્યક્તિઓ સાથે અલગ અલગ પ્રકારના મોના સંજોગો આવે છે એ વખતે આ જ્ઞાન હાજર રહેવું શું થયું હવે ક્રે ક્યારે તો કે પેલું જે અત્યારે પરિણામ સ્વરૂપ સંજોગોની જે બિલીફ છે સુખની એ તમને એ જે બિલીફ છે એ તમને વિકલ્પ સ્વરૂપે લાગે તારે તમને ખ્યાલ આવે કે નિર્વિકલ્પ દશા છે એ વખતે લાગવું જોઈએ પેલું તો જ્ઞાન ક્યાં આવ્યું ગ્રોસ કહેવાય શું કહેવાય પણ આપણે ઉકેલ ટ્રાન્ઝેક્શન વાઇઝ લાવવાનો છે એટલે એને સંભાવે નિકાલ એ પટો એ વિકલ્પને તમે કહ્યું પણ એ પણ ત્યાં એ પુરુષાર્થ જ આવે ને કે ભાઈ મારે આ સંજોગો કામના નથી કારણ કે મારો ભાવ થયો છે સિલવાનનો એ મારો તે એ વખત નું ધ્યેય થયું કારણ કે એવો ભાવ થયો કે ભગવાન મારે આના જેવો સિલવાન થવું છે એ ભાવ થયો એ આધારે એ ભાવ ને એ જો ધ્યેય તરીકે પકડી રાખે ત્યારે એના વિરુદ્ધ ના કોઈ પણ સંજોગો આવે છે તો એને ભાગાકાર ઓટોમેટિક હે ભગવાન ને યાર ના પણ એટલે ત્યાગની એની અવેરનેસ હોવી જોઈએ તો એને એ જ વિકલ્પનો ભાગાકાર કહેવાય ત્યાં પુરુષાર્થ થાય છે એને એ સંજોગને ઓગાળી શકે ઓગાળી શકે એટલે અસર મુક્ત રહી શકે એનો અવળ કહેવાય શું કહેવાય કોઈ પણ સંજોગોમાં તમે અંદરથી અસર મુક્ત રહો એટલે સંજોગ ઓગળી ગયો ઓગળી ગયો મીન્સ ફોરએવર ફોરએવર એટલે ક્યારે કોઈ પણ પ્રકારનું બીજ પડ્યું નહીં અને એ ઓગળી ગયો એને ઓગળી ગયો તો હવે બાકી અજ્ઞાની હોય કે જ્ઞાની હોય બધાને સંજોગો ઉકલે અને નવા બંધાય ઉકલે અને બંધાય એને ઓગળ્યો કહેવાય નહીં તો આ સાયકલ તો નોર્મલ છે એક સંજોગ એક ઓગળવી અને બીજી બંધાવી એ નોર્મલ વસ્તુ છે અજ્ઞાનીને પણ આ હોય પણ જ્ઞાની શું કરે તો કે જ્ઞાનીની જે અવેરનેસ છે સંજોગોમાં એ સંજોગોને ઓગાળી નાખે એટલે બીજ એમાંથી નવું પડે નહીં આવો એક સંજોગમાં આ પ્રમાણે એમને જાગૃતિ રહી એને પુરુષાર્થ કર્યો એને ઓગાળી નાખ્યું બીજી વાર સમજો કે આવો સંજોગ એના પરિણામમાં આવ્યો તો કે એને ફરી પાછા આવી તીવ્રતાથી પુરુષાર્થ કરવો પડે કે પછી એ વખતે પુરુષાર્થની તીવ્રતા એની કારણ કે અનુભવમાં આવી ગયું હોય જે વસ્તુમાં એક્ઝામ પાસ કરી નાખી હોય એ લેવલ એને રેડીમેડ રેડીમેડ આવી જાય એટલે કે બીજા વાર સંજોગમાં એને જેવો પુરુષાર્થ કરવો પડે એટલે કે એવી સ્થિરતા એની ત્યાં પછી પાસ ના થાવ પાસ એવી સ્થિરતા આવી જાય હવે આપણે જે લેવલે પહોંચી ગયો હોય એ લેવલમાં સ્થિરતા તેની હોય હવે આપણે એ જે વાત કર વિકલ્પો ને આપણે આ વાત બાકી કરવી પડશે બાકી કરવી પડશે એટલે કઈ ન છે હા હા દ્રષ્ટિ થોડા કે કરી ના ના દ્રષ્ટિ કરીને છે એ તો સમજાય છે દાદા ભગવાન જે ટુકલે વાક્ય આપ્યું કે ના ગમતા સંજોગો ના ગમતા સંજોગો સામે સંભાવ રાખો એ બહુ જ મોટો પરિશ્રમ છે કે પુરુષાર્થ છે કે કીધું અમે ગમતા સંજોગો ના ગમતા સંજોગો અને તેનો સંભાવે નિકાલ કરવો એ બસો એટલે એમને અલગ અલગ સમય અલગ અલગ ક્ષેત્રમાં કહે છે કે ના ગમતા સંજોગોમાં કારણ કે આપણે પહેલું છે પણ ગમતા સંજોગોમાં છૂટું રહેવું અઘરું છે ગમતા સંજોગોમાં તમે ભરી જાઓ છો કારણ કે તમારો મન વચન કયા બધાને લાઈફ ગમે છે એટલે એમાંથી છૂટું રહેવું અઘરું છે પણ ના ગમતા સંજોગોમાં બધા વિરોધ કરે છે
મન કે છે આ બરાબર નથી, બુદ્ધિ કે છે, અહંકાર કે છે, ચિત્ત કે છે ના આવું નહીં આવું છે, બધા અપોસ કરે છે, એટલે એમાં છૂટું રહેવું સહેલું છે. શું કીધું? પણ જે ગમતા સંજોગો છે, એટલે જ્ઞાનીઓએ બે વસ્તુ કીધી કે ગમતા ને ના ગમતા સંજોગોમાં ફેર શું છે. સ્થૂળ દાખલો આપીએ તો ગમતા ના ગમતા સંજોગો જે છે, એ ના ગમતા સંજોગો કેવા છે? તો કે છે કે આ પગથિયા જેવા છે. કેવા છે? પગથિયા. અને ગમતા સંજોગો લિફ્ટ જેવા છે. લિફ્ટ જેવા સીધો ઉતરી જાય છે. તો ગમતા સંજોગો લિફ્ટ જેવા એટલે આસાન છે. તો પછી આપણે એમાંથી છૂટું રહેવું ને એ અઘરું છે. તો પછી આપણે પુરુષાર્થના લેવલે જો એમ કહેવામાં આવે કે પેલો દ્વેષનો નિકાલ લઈ આવે, ના ગમતા એટલે કે દ્વેષવાળી વાતો આવી, અને રાગવાળી એટલે કે ગમતા સંજોગો. તમે સ્નેક્સ એન્ડ લેડર નો ફોટો જોયો છે? હા જોયો છે. સાફ સીધો પાછો એમાં ચડવાનું શેમાં થયો છે? સીધી અને ઉતરવાનું સીધું. સમજે? એટલે ત્યાં પગથિયા આવે, સીધી વસ્તુ આપે છે, તો પછી અને સાફ વસ્તુ આપે છે. સમજો કે જેવો મળે તે વેળે સીધો ઉછળી જાય. આપા ત્યાં ત્યાં ગણી સ્ટેપ નથી બતાવે. મારો તો કઈ દાખલો. હા હા. એટલે કેમ કે પ્લસ સ્ટેપ છે ને ચડવાનું છે ને, એ સંજોગો જો એમાં બહુ ઓછા હશે, ઉતરવાના સંજોગો મેક્સિમમ હશે. તો હું સમજો કે ફક્ત ના ગમતા સંજોગો સામે જ પુરુષાર્થ કરું, ને રાગ વાળા સંજોગો સામે અત્યારે કોઈ પુરુષાર્થ કરવાનું ના કે. જી બરોબર. ફક્ત કે જે દ્વેષ વાળો ભાગ તમે જુઓ એને ક્લિયર કરો, રાગ વાળો ભાગ રહેવા દો, પછી કરીશું. બરોબર. એટલે એવું એવું ના થાય. હા આ બરાબર છે. જાગૃતિ ના રાખી કોઈ ચમત્કાર ના થઈ શકે. એવું નહીં કે પાસ કરી પછી એક મેં કરવાનું ઈઝી પડી જાય, એવું નહીં. એ તો પછી રાગ સામે ટોટલ આવું જો કે આવી જો હા સમજણ મળતી હોય કે ભાઈ ફક્ત દ્વેષ પહેલે જુઓ અને દ્વેષ સામે તમે પુરુષાર્થ કરો, તો કે રાગ સામે તો પછી આપણી પ્રમાણ અવસ્થા ઊભી થઈ જાય. પણ રાગ ને દ્વેષ માં એવું તો છે નહીં કે ચલો કે 1-50 વર્ષ સુધી રાગ ના આવશે, પછી પૈકા વર્ષે દ્વેષ ના આવશે. પછી એક સંજોગો તો ગમે ત્યારે લાઈફ માં આવવાના છે, એટલે પસાર થઈ ગયા એવું તો બનવાનું છે જ નહીં. સંજોગો તો આવવાના છેલ્લા શ્વાસ સુધી આવવાના છે. જેવા ભાવે ને ભારે નાખ્યા હશે તેવા જ આવશે, અને તે સમયે સ્થળે અને વ્યક્તિ સાથે આવવાના. એમાં આપણું ડિસિઝન કામ લાગે એવું નહીં. એ કુદરતના કાનૂન ને આધારે કેવા બીજ નાખ્યા છે એવું ફળ આવશે. પણ ખરેખર એટલે એમાં આપણી સ્વતંત્રતા સ્વતંત્રત્વ છે જ નહીં. ના ગમતા સંજોગોમાં પુરુષાર્થ ઇઝીલી થતો હોય એવું લાગે છે. હવે આપણે કહ્યું ને કે ભાઈ ગમતા સંજોગો એટલે કે રાગવાળો, ત્યાં તો સીધું જો તમારો પુરુષાર્થ ના રહ્યો તો કે ઉપર થી સીધી નીચે આવી જાય. બરાબર. એટલે કે વધારે જાગૃતિ ત્યાં રહેવી જોઈએ. જાગૃતિ ના એમાં શું છે, ગમતા સંજોગો અને ગમતા સંજોગો ને એટલા માટે આપણને ડિફિકલ્ટ થઈ જાય છે કે ગમતા જે સંજોગો છે એ ગમતા સંજોગો ની અંદર મન વચન કયા તેની સિગ્નેચર ગયા અવતાર માં લઈ રહ્યા છે, એટલા માટે ગમતા છે અને ના ગમતા છે એ પણ છેવટે તો પરિણામ જ જાય. ચારે ચારની સહી છે અંદર. એ બંને ગમતા ના ગમતા સંજોગો છેવટે તો પરિણામ જ જાય. ના ગમતા સંજોગો છે એમાં સહી છે. ના ગમતા સંજોગોમાં લગભગ 4 જેટલી સહી ઓછી હોય. ના ગમતા માં હા પહેલામાં વધારે હોય. કેટલીક વખત નેગેટિવ હોય તો અહંકાર ને ગમતી હોય, બુદ્ધિ ના ગમતી હોય, પણ છેવટે તો એ પરિણામ ભાગમાં જ જાય છે ને. કે ભગવાન આવા સંજોગો ના હોય, રાગ વરાય ના હોય કે દ્વેષ વરાય ના હોય. બરોબર ને? કારણ કે આપણે ત્યાં સહી કરી નથી, એટલે કે આવા સંજોગો ને આપણે ટોટલ બાદબાકી કરી નાખી. એટલે પછી હમણાં 10 દિવસ થી એવું હતું કે સંજોગો બહુ સરળ છે, નિમિત્તા રીતે બધું ચાલ્યા કરે બધા સંજોગો. એટલે મને પ્રશ્ન એવો થતો ખાલી કઈ પુરસાદ લેવાનો કઈક આપણો કઈક કચાશ છે શું? કારણ કે બધું સંજોગો સરળ ને સીધા સરળ 10 દિવસ થી કન્ટિન્યુ ચાલુ. તમને રાગ નું હોય છે એટલે પાછળ બેસી શકાય. તો પછી બીજી સૂક્ષ્મ વાતો છે રાગ ની વાતો પછી આગળ લઈશું.
રાગ એટલે ગમવું.